અંબાજી ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા ઉપસરપંચ સહિત એક મેમ્બરે આમંત્રણ ઉપવાસ અને આત્મવિલોપનની ડીડીઓને આપી ચીમકી. હાલમાં અંબાજી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે અને આ વરસાદી માહોલમાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તેમ છતાંય અંબાજી ગ્રામ પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અંબાજી ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા ઉપસરપંચ કલ્પનાબેન પટેલ ડીડીઓ અને 26 તારીખના રોજ અરજી કરી છે અને અરજીની અંદર અમરનાથ ઉપવાસ અને આત્મવિલોપનની ચીમકી આપી છે. કલ્પનાબેન પટેલે જણાવ્યું કે અંબાજી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા મક્ખનસિંહ ચૌહાણ, જે 31/1/2020 નિવૃત્ત થયા છે, તેમ છતાંય પંચાયતના અમુક લોકોની મિલીભગતના કારણે આ મક્ખનસિંહને છૂટો કરવામાં નથી આવતો અને અંબાજી ગ્રામ પંચાયતના અમુક લોકો સરકારના ઉપર જઈ ખોટા ખોટા ઠરાવ કરી અને આ મક્ખનસિંહને મલાઈવાળા ટેબલ પર રાખવામાં આવે છે, ત્યારે અમે અનેકવાર લેખિતમાં વિકાસ અધિકારી સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી છે, તેમ છતાંય અરજીનો કોઈ નિકાલ આવ્યો નથી અને 3 મહિના પહેલાં પણ આ વિશેની નોંધ ઉપરી અધિકારીઓને લેખિતમાં કરી છે, તેમ છતાંય ઉપરી અધિકારીઓના બહેરા કાને પાણી પહોંચતું નથી અને સત્તાધીશો આંખાડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે. છેવટે સચ્ચાઈની લડતમાં અમે 26 તારીખે ડીડીઓ સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે આ વિષયને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવી, નહીં તો હું કલ્પનાબેન રાજકુમાર પટેલ અને મારા સાથે લલિતાબેન એસ પટેલ અમરનાથ ઉપવાસ ઉપર જિલ્લા પંચાયત કચેરી બહાર બેસીશું અને જો તેમ છતાં પણ કાર્યવાહી નહીં થાય તો આત્મવિલોપન કરતા અહીં હિચકાયુશું નહીં અને આત્મવિલોપન કરીશું તો તેની સંપૂર્ણ જવાબદારી આપ સાહેબશ્રીની રહેશે, તેવું પણ કલ્પનાબેન પટેલે જણાવ્યું છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે અનેકવાર રજૂઆત કરવા છતાં સત્તાધીશોને બહાર કાને પાણી પડતું નથી અને આ ગંભીર બાબતને ધ્યાને કેમ નથી લેવાતી તે પણ ખબર નથી પડતી. જ્યારે અનેકવાર ખોટા ઠરાવ કરી અને સરકારીથી ઉપર જઈ અને આ મક્ખનસિંહને અહીં આ મલાઈવાળી ખુરશી પર ચોંટાડી રખાય છે, ત્યારે પૂરી પંચાયતની બોડી સુપરહિટ થાય તેવા એંધાણ પણ અહીં વર્તાઈ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે આગળ શું થાય છે. અને એટલું જ નહીં, કલ્પનાબેન પટેલે ભાજપના મહિલા અગ્રણી પણ છે, ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો કોઈ પગલાં નહીં લેવાય તો 3 તારીખે ભાજપાના નવી નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબ અંબાજીથી ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ કરવાના છે, તેમને પણ અમે રજૂઆત કરીશું અને કડક પગલાં ભરાય તેવી માંગણી કરીશું. અને તેમ છતાં જો કોઈ પગલાં નહીં લેવાય તો 15 દિવસની અંદર અમારી અરજીઓનો નિકાલ નહીં આવે તો અમે જિલ્લા પંચાયત કચેરી આગળ અમરનાથ ઉપવાસ અને આત્મવિલોપન કરીશું. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. અંબાજી ગ્રામ પંચાયતમાં નિવૃત્ત કર્મચારી જે મક્ખનસિંહ ચૌહાણ છે તે વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા છે, તો સરપંચશ્રી અને સભ્યશ્રી દ્વારા વારંવાર તેમને ફરીથી ચાલુ રાખવા માટે ગેરકાયદેસર ઠરાવ કરવામાં આવે છે. તો સરકારશ્રીનો પરિપત્ર છે કે ગ્રામ પંચાયતમાં કોઈ પણ કર્મચારીની ભરતી કરવી હોય તો વડી કચેરીની મંજૂરી લેવાની હોય છે, તો વડી કચેરીની મંજૂરી પણ મળેલી નથી અને જે ઠરાવ કરેલ છે એનો પ્રતિછેદ કરવામાં પણ આવ્યો છે તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા. તેમ છતાં બંનેની ઉપર જઈ સભ્યશ્રી અને સરપંચ દ્વારા ગેરકાયદેસર ઠરાવ વારંવાર કરવામાં આવે છે અને હું કલ્પનાબેન પટેલ ને લલિતાબેને એનો વિરોધ કરેલો તો સભ્યો અને સરપંચશ્રીની મિલીભગતના કારણે અમને ઉપસરપંચના પદેથી હટાવવામાં આવે છે. તો અમે જિલ્લા વિકાસ અધિકારીમાં પણ આનો કોઈ યોગ્ય નિર્ણય ના આવતા અમે જિલ્લા વિકાસ અધિકારીને પણ આની અપીલ કરેલી છે. તેનો પણ 3 માસ જેટલો સમય વીતવા આવ્યો છે, તેમ છતાં પણ કોઈ અમને જવાબ આપવામાં આવ્યો નથી. જો આનો કોઈ સત્વરે નિર્ણય કરવામાં નહીં આવે અને કાયદેસરની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે અમરનાથ ઉપવાસ ઉપર ઉતરવું પડશે અને તેથી પણ જો કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે અને કાયદેસરના પગલાં ભરવામાં નહીં આવે તો અમે આત્મવિલોપન કરતા પણ અચકાઈશું.